वन्दे श्रीहरिकृष्णराजचरम् सर्वेश्वरं स्वामीनम् मायापुरुषप्रेकं कलिमल प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकम् सुखकारम् दुःखवो द्वारकम् वन्दे कारणकारणं वृषसुतम् मोक्तिप्रदम् धामदम् वन्दे कमलम् सादवृन्दूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकम् चकरुणा दामप्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणम् श्रीपञ्च सेवावृतम् श्रीपञ्च सेवावृतम् श्रीपञ्चसेवावृतम् बोलो श्री श्रीहरिकृष्ण महाराजनि जय श्री स्वामिनारायणभगवाननि जय श्रीघनिश्यामहाराजनि जय श्री देवकी जय શ્રી મુક્ત મુનિ ચરિતમ કથાનો લાભ રહી લેલા સર્વે ભક્તને મારા હેતથી જય સ્વામિનારાયણ આપણે કાલે એ જોયું હતું કે એ સંત મુળદાજી મહારાજ એ સ્ત્રીને કેતા જે રત્નબાઈ વિધવા સ્ત્રી છે એને કહે છે મોટાનો જે ધર્મ છે એ મારે પાળવો જોઈએ બેટા એમાંથી હું ક્યારેય ચૂત ન એમ કહીને આખો ઇતિહાસ ભીષ્મ પિતામાનો કહ્યું એ સંત મોરદાજી મહારાજની વાણી સાંભળીને એ વિધવાબાઈ રતનબાઈને થયું કે હવે મારે મારા દુઃખના દ્વાર અહીંયા ખોલી નાખી નાખવા જોઈએ ત્યારે એ રતનબાઈ કે છે બાપુ હવે હું જે પરિસ્થિતિમાંથી ગુજરી છું મારી સાથે જે ઘટના સર્જાણી છે હું જે પાપમાં ધકેલાઈ ગઈ છું છું એ તમને કહું બસ તમે મારું પર દયા રાખજો હું જે કઉદાજી મહારાજ કે બેટા દયા શું તો મારી દીકરી છો મારે તારી પર દયા હોય દીકરી તો કંઈ પણ ભૂલ કરી હોય કઈ પણ કર્યું હોય એ તો મારે તો ભૂલી જવાનું હોય બેટા તું નિશંક પણ કહી દે મને જે હોય તે તારો બાપ બેઠો છે તું સહી સલામત છ મેં પહેલેથી જ વિચારી લીધું છે કે મારે તારા માટે બધી જ સેવા કરવાની છે બાપુ સાંભળો હવે બાપુ મારો જન્મ દેવમાં થયો હતો અમે બધા કુટુંબીજનો સુખીથી એ દેવમાં રહેતા હતા મારા માતા પિતાને અમે બે જણા હતા ભાઈ બેન હું બહુ વાલા મારા માતા પિતા બહુ વાલા અમને હતા જેટલા અમે તેમને વાલા હતા એટલા જ અમને વાલા માતા પિતા અમને હતા એમની સેવા કરતા હતા એમની વાત માનતા હતા અને ખૂબ આનંદિત દિવસો પસાર કરતા હતા ભાઈના લગ્ન થયા બાપુ ભાઈના લગ્ન થયા પછી દેવ ગામના સુખી કુટુંબના ધનેશ્વર નામના યુવાન સાથે મારું લગ્ન થયું કોની સાથે ધનેશ્વર નામના દેવ ગામના એ જ ગામના ધનેશ્વર એ દીવ ગામના સુખી કુટુંબના ધનેશ્વર નામના યુવાન સાથે મારું લગ્ન થયું બાપજી અમારું દાંપત્ય જીવન પણ બાપુ ખૂબ સારી રીતે ચાલતું હતું પણ કહેવાય છે ને બાપુ કે કર્મની જ્યારે જયારે કઠણાઈ હોય ને કોઈક આપણું ત્યારે પરિસ્થિતિ કઈક બીજી સર્જાતી હોય છે બાપુ કંઈક વિધાતા ને નહીં ગમ્યું એ બાપુ અમારું દાંપત્ય જીવન ખૂબ સારી રીતે ચાલતું હતું ભગવાનની ઈચ્છા નહીં હોય મારા લગ્ન પછી તો તરત માતા પિતા તો સ્વર્ગે પણ જ્યાં એ દુખ ન ભૂલાય માતા પિતાનું દુખ ન ભૂલાય ત્યાં તો બાપુ મારો જે પતિ હતો એ સ્વર્ગે સીધાવી ગયો હું નોંધારી બની બાપુ વિધવા જીવનો ગાળવા લાગી મારો આધાર જે માતા પિતા હતા એના દુઃખમાં હું બધું ભાન ખોઈ બેઠી હતી એક પતિ જ આધાર હતો પતિ પણ મારો સ્વર્ગે સીધાઈ ગયો હવે મારો આધાર કોઈ ન રહ્યો હું નોંધારી બની ગઈ બાપુ મારું સૌભાગ્ય હતું એ સૌભાગ્ય લૂંટાઈ ગયું અને મારું જીવન નીરસ બની ગયું બાપુ મારા દુઃખનો ત્યાં જ સુધી સમજણના સહારે હું ધીરે ધીરે એ બધા દુઃખને ભૂલવાની એ દુઃખ જે મને લાગ્યું હતું માતા પિતા સ્વર્ગે ગયા એનું દુઃખ પતિ સ્વર્ગે ગયા એનું દુઃખ સમજણ હતી એ સમજણના પ્રભાવે હું ધીરે ધીરે દુઃખને ભૂલવા પ્રયત્ન કરતી હતી ત્યાં સાસરીએ જે મારા સાસુ સસરા હતા એને હું જાકારો આપ્યો મને મારા પતિ એ સ્વર્ગે સીધા એનું મને બહુ ભારે દુઃખ થયું બાપુ એ દુઃખ મને આધાર વિનાની બનાવી દીધી અને મને સાસુ સસરે જાકારો આપ્યો કે રતન હવે તારે આ ઘરમાં રહેવા જેવું નથી તારે તારું ફોડે લેવું જોઈએ શું કીધું સાસુ શું શબ્દ હતા તું હવે આ ઘરને શોભવાલાયક નથી તારો પતિ નથી હવે અમે તારા પોટલા ક્યાં સુધી સાચવીએ તારું ધ્યાન ક્યાં સુધી રાખીએ તારી દેખરેખ ક્યાં સુધી રાખીએ તારું પોષણ ક્યાં સુધી કરીએ આ મારા પણ પગ નથી હાલતા તારે તારું ફોડી લેવું જોઈએ અને આ શબ્દ બાપજી મેં મારા સાસુ સસરાને સાંભળા ને મારા પર દુઃખનો આભ તૂટી પડ્યો મારા મા બાપ સ્વર્ગે સીધા આવી ગયા પતિ સ્વર્ગે સીધા આવી ગયા સાસુ સસરાને આધારે હતી પણ મને જાકારો દઈ દીધો અને મારા સાસુ સસરાયા આવા ફટકાર ભરેલા શબ્દ સંભળાવ્યાને મને સંસાર ઝેર છે ઓલે ગો મને સંસાર પ્રત્યે નફરત આવી ગઈ શું માણસ આટલો બધો સ્વાર્થી હોય આટલો બધો છીછરો હોય જેના માટે બધુંય કુરબાન કર્યું જેના માટે આપણે સેવા કરી એ આપણે જાકારો આપે જેને મા બાપ માયના મા બાપ સેવા કરી જયારે સમાજમાં આવું થતું હોય ને ત્યારે ખૂબ એવું દુઃખ સર્જાતું હોય છે બધાને આપણે જાણીએ છીએ કે સમાજમાં આવી ઘણી બધી પરિસ્થિતિ સર્જાય છે ઘેર ઘેર ઘટના સાસો અને વહુ વચ્ચે એનું મૂળ શું કારણ છે એટલું જ ને મારું કહ્યું માનતી મારું ધાર્યું કરતી એને રીતિ રિવાજની કાંઈ ખબર પડતી નથી હા હું એમ નહીં કહી શકું કે હજી નવી આવેલી નવોઢા કેતા નવી હોવા આવી હોય તો રીતિ રિવાજની ઓછી પદ્ધતિનો ખ્યાલ હોય પણ તું સાસુ ધારે તો પ્રેમથી સમજાવીને આગળ લાવી શકે એમ છે ને પરંતુ સાસુ એમ જ માની લે પેલા ધડાકે કેમ હું કહું એમ કેમ ન કરે એવો જ પ્રથમ અધિકાર કરી બેસે છે અને વહુની પણ એટલી બધી કેપેસિટી સમજવાની પેલા દાડે હોય આ જે બાળક જન્મેલો હોય એને તમે તરત ચાલતા શીખવી દેશો કે બે વર્ષ જવા દેશો ધીરે ધીરે શીખવશો ને તો સાસુ સસરાનો શો અધિકાર છે કે નવી હવે આવેલી હોય અને એની પર તમે ડાયરેક્ટ અધિકાર કરી બેસો તો સાસુ સસરાની પ્રથમ ભૂલ છે એટલે ભૌતિક સમાજની વાત નહીં આધ્યાત્મિકની આધ્યાત્મિકતાની પણ વાત કરું છું હજી આજનો આવેલો નવો હરિભગત હોય કે આજનો આવેલો સાધુ હોય હજી એટલે પાછું એવું ના હોય કે દહ વર્ષ થઈ ગયા નવો નવો એવું ના હોય નવો એટલે એક બે મહિના જ ન હોય પછી તો સેટ થઈ જાય ગાડી એવું હોય પછી આપણે માને કે નવા જ આવ્યા છે ને નવા જ આવ્યા છે નવા કે નવા 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 એટલે નવા કઈ રીતે રહેવાનું છે સત્સંગમાં વતનમૃત મહારાજ કે આ શુકાનંદ સ્વામીનો ચડતો ને ચડતો રંગ છે મુક્તાન જેમ અને સ્વામીનો રંગ કેવો નિત્ય નવું નવું મુક્તાન નિત્ય નવું નવું એટલે કે અહો ભાવ નિત્ય નિત્ય આ મને શું પ્રાપ્તિ થઈ છે મહારાજની આ મને શું પ્રાપ્તિ થઈ છે મોટાની આ શું મને પ્રાપ્તિ થઈ છે ભક્તની એવો જે વિચાર નવો નવો રહ્યો ને એ નવું નવું પણ સત્સંગમાં આવે ને હું નવો જ છું મને કઈ ખબર ના પડે પચાવે તો એ નવા નવા રહી એ નવા નવા કહેવાય નહીં આવી જે બધી માન્યતા હોય આવી જે અવળી સમજણ હોય અણસમજણ હોય એ બધી આપણે બધે છોડી દેવી જોઈએ બધે છોડી દેવું જોઈએ સત્સંગમાં નવા એટલે એક થી દોઢ બે મહિના પછી ધીરે 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 સત્સંગની સમજણથી ટેવાઈ જતો હોય છે રધિરાજ હા નવા નવા એટલે ભગવાનનું જ્ઞાન સત્પુરુષનું જ્ઞાન ભક્તને રાજી કરવાનું તાણ એ નવું નવું રહેવું જોઈએ એ નવું નવું હોવું જોઈએ પણ ખબર છે કે ડેલી ખુરશી આ જ મેલવાની છે અને દરરોજ તમે પૂછો ખુરશી ક્યાં મેલવાની એ નવું કહેવાય પછી ન કહેવાની તો પછી એ એમ થઈ જાય કે મેન્ટાલિટી રોક છે થઈ જાય કે ના થઈ જાય સહજ છે પછી એમાં એનો શું વાક છે આપણો જ વાક હોય તો હંમેશા કંઈ પણ પરિસ્થિતિ સર્જાતી હોય ને એમાં બંનેનો વાક હોય હા આપણે એક ક્લિયર બાંધાનું ભગવાનને સત્પુરુષને છોડીનો ભગવાનને સત્પુરુષને છોડીને નીચે લહેરમાં બધાનો જ વાક હોય એ બધા જ વાક હોય અને અરસ્પર છોડતા થઈ જાય

આપણને પ્રસંગ દેખાડે છે કે એ રતનબાઈ ને જાકાર આપ્યો સાસુ સસરાય કે તારે તારું ફળ લેવું જોઈએ આવું કહેવાય કહેવાય સત્સંગમાં કુસંગ કુસંગમાં તો આવું હોય આપણે જાણીએ કે ચાલો સમાજમાં જે ભગવાનને ન માનતા હોય સત્પુરુષને ન માનતા હોય સંપ્રદાયને ન માનતા હોય રીતિ રિવાજને ન જાણતા હોય ત્યાં એ ઘટનાઓ સર્જાય કે સાસુ વહુનું ના માને અને પરિસ્થિતિ બીજી સર્જાતી હોય અને આત્મહત્યા ને બધું થાય તો આપણે જોયું ચાલો કે પણ સત્સંગમાં કુસંગ શું સત્સંગમાં કુસંગ એ જ કે ભગવાનના ભક્ત થયા હોઈએ ભગવાનને ભજતા હોઈએ ભક્તિ કરતા હોઈએ અને દિન પ્રતિદિન વધતા હોઈએ સાથે સાથે આપણી સાથે પાંચ રહેતા હોય એની સાથે જો આપણે કામ ન લઈ શકીએ એને પ્રેમથી બોલાવી ન શકીએ એને માર્ગે ચલાવી ન શકીએ તો ભૂલ તો આપણી સ્ત્રી હોય બરાબર એને હજી કઈ ખબર જ ના હોય ધર્મ બાબતની અને એને પણ ડાયરેક્ટ તમે હુમલો જ ગુજારો તો થઈ જાય જિંદગીમાં ના થાય જિંદગી હા ધીરે ધીરે પ્રયાસ કરવા જોઈએ જ્યારે સગાઈ થાય ત્યારે પહેલેથી એવું કહી દેવું જોઈએ અમે આ સંપ્રદાયને માનીએ છીએ આવી રીતિવાજ છે એમાં આપ રહેશો તો વધારે સાનુકૂળતા પડશે જ્યારે ફેરા ફરાઈ એ પહેલાં જ બધું કન્ડિશન કરી દેવી જોઈએ તો સુખી થઈએ કે ના થઈએ થઈએ મુમુક્ષ સત્સંગમાં આવે તો પહેલેથી કન્ડિશન કરી દેવી જોઈએ ભગવાનને ભજીએ સત્પુરુષને રાજી કરીએ ભક્તને રાજી કરવા જઈએ તો આપણું માન પણ થાય ક્યારેક ક્યારેક અપમાન પણ થાય ક્યારેક તિરસ્કાર પણ થાય ક્યારેક પાંચ વાત ન પણ મને પાંચ વાત તમારી માની પણ લે ક્યારેક ન પણ માને ક્યારેક સેવા આપે ક્યારેક સેવા ન આપે ક્યારેક ભજન કરે ક્યારેક ભજન ન પણ કરે આવી જ કન્ડિશન હોય તો આનંદ આવે કે નહીં આનંદ આવે પરંતુ તમે ડાયરેક્ટ હુમલો જ ગુજાર દો અને ડાયરેક્ટ કરી દો તો ક્યારે થવાનું એ નથી હું કહેવા જતો એક સાસુ ખૂબ એવા સત્સંગી સારા ભગવાનની ભક્તિ સારી એવી કરે ધર્મ નિયમ બહુ સારા પાડે મંદિરે જાય પૂજા પાઠ કરે એકાદશી નું વ્રત લે બધું જ કરે હવે એનો દીકરો એ પણ એવો હતો સત્સંગી મંદિરે જતો સંતોની વાત માનતો બધું જ કરતો હવે દીકરાના લગ્ન કરવાના થયા એ દીકરાના લગ્ન કરવાના થયા એટલે જે દીકરી સાથે લગ્ન કરવાના હતા તો પહેલાં તો એમની સગાઈ થઈ સગાઈ થઈ એટલે આ જે સાસુમાં હતા ને એ વહુને બહુ ફોન કરે કે અમારી દીકરી જમી કે નહીં એટલે જે દીકરી હતી ને એના માતા પિતાને પૂછે કે અમારી દીકરી જમી કે નહીં અમારી દીકરી સુઈ ગઈ અમારી દીકરીનું ધ્યાન રાખો છો ને તમે એવું એ માતા પિતાને પૂછતા હતી એની દીકરીઓને રાખતા તો હોય ને સહજ છે રાખતા હોય પણ આ સાસુમાં બહુ ફોન કરે અઠવાડિયામાં ત્રણ ચાર ફોન હોય અમારી દીકરી જમીને અમારી દીકરીને કંઈ જોતું હોય તો કહેજો દીકરાને પહેલા કહી દેવો વહુને હાચવજો બરાબર આપણી ઘરની શોભા છે આટલો બધો પ્રેમ હતો માને એ વહુ ઉપર પણ જેવા દીકરાના લગ્ન થયા અને દીકરાના લગ્ન થયા અને લગ્ન થયા લગ્ન થયા અને બહુ ઘેર આવે છે અને દીકરો પણ માનું જ માનતો હતો પત્નીનું પત્ની નહીં માનતો હતો પણ માનું પણ એટલું માનતો સાચી વાત છે માનું માનવું જોઈએ પણ પત્ની દુખી થતી હોય અને તેની ઉપર જીલમ ગોજારમાં આવતો હોય અને માતા પિતા અન્યાય કરતા હોય અને પત્ની યુક્ત હોય અને એની સાથે અન્યાય કરવામાં આવતો હોય અને પતિ જોઈ રહી તો એ પતિ કહેવાય નહીં એને પતિ ના કહેવાય ક્યારે ક્યારે ના કહેવાય ક્યારે ના કહેવાય ત્યારે દીકરાની ફરજ છે કે સમાધાન કરવું કે કોની ભૂલ છે કઈ રીતે માં અને મારી પત્નીનું સમાધાન થાય એવું જે કોઈ સમાધાન કરે ને એનું નામ સાચો પતિ કહેવાય નકર આજે પતિ પણ ઝઘડા કરાવે ખ્યાલ છે ને ઘણા બધા એવા છે કે પત્ની અને મા વચ્ચે ઝઘડા કેમ ના થાય એવા જ પ્રયત્નમાં હોય હવે આ સાસુમાં જેટલી દેખરેખ રાખતા હતા ને વહુ ને લગ્ન થયા એ લગ્ન કરીને ઘેર આવ્યા ઘેર આવ્યા અને સાત દિવસ પછી હજી તો ખબર છે કે હજી તો મહેંદી હાથમાં હોય એટલે ત્યારે નવું નવું રસોડું કઈ કરે નહીં ઘરમાં રસોડું હોય એમાં રસોડામાં જ ના દે ખબર છે ને હજી પત્ની નવી વહુ હોય આવી જોઈએ એને હજી રસોડા બહુ ના જવા દે થોડાક દિવસ પછી જવા દે એટલે સાત દિવસ ગયા ને પછી વહુ જે હતી એ ગઈ અને ચા બનાવી શું બનાવ્યું સવારની પોળમાં ચા બનાવે ખ્યાલ છે એટલે ચા બનાવી અને બધાએ ચા પીધી આ સાત દિવસ પછીની ઘટના છે હજી વહુ લગ્ન કરીને લગ્ન કરીને આવે છે અને સાત દિવસ પછી ચા બનાવે છે સાસુ સસરા પતિ દિયર જેઠ જેઠાણી આ બધા ચા પીવે છે બધા ચા પીવે છે એટલે સાસુએ એના પતિને કીધું જે વહુ હતી ને એના જે સાસુ હતા ને એને કીધું કે ચા વહુ બનાવે છે પણ આ સુગર વધારે નાખી દીધી હતી બરાબર શીખી નહીં લાગતી હું કીધું સુગર વધારે નાખી છે ચા બનાવીને બનાવતા શીખવાડ્યું નહીં લાગતું ઘેર એને એના માતા પિતાએ આથી ચાલુ થયું એક જ શબ્દ છે અને ક્યાં નાખો એના પતિના કાનમાં નાખો ત્યારે પતિ તો કામ ધંધે ગયો હોય સહજ છે કામ ધંધે ગયો હોય એટલે વહુ તો એકલી કામકાજ ઘરે કરતી હોય એટલે સાસુ સસરે ભેગા થઈને કીધું કે ચા છે બનાવો છો સારી બનાવો છો આવું કીધું ચા બનાવો છો સારી બનાવો પણ સુગર ક્યારેક વધારે પડતી આવી જાય છે તો થોડુંક ધ્યાન રાખો તમે આવું શું કીધું ધ્યાન રાખો તમે આવું કીધું ત્યારે વહુ એ તો કંઈક હા બા હું ધ્યાન રાખીશ આવું કીધું હું ધ્યાન રાખીશ બા અને પતિને પણ રાત્રે પત્યા પણ આ વાત જણાવે નહીં કે મમ્મી પપ્પાએ આવું કીધું તું સહન કરી લીધું પાંચ દિવસ ગયા ગયા પાંચ કે દિવસ એટલે કારણસર બીમાર થઈ તાવ આવતો હશે તાવ આવતો બીમાર થયા અને સહજ છે કે બીમાર હોય તો મોડું જાગવાનું થાય તો જે વહેલા જાગતા હતા ને થોડાક દોઢ કલાક લેટ જાગ્યા એ સાડા સાતે સવારે જાગ્યા કેટલા વાગે સાડા સાથે જ આ જે હકીકત સત્ય ઘટના છે આ સત્ય ઘટના હાલમાં એ મોજૂદ છે અલગ છે બધા ખંડિત થઈ ગયો છે પરિવાર એટલે આ છ પાંચ છ દિવસ પછી કીધું સાસુ સસુર હતા પતિ તો જોબ પર ગયા હતા અને આ સાડા સાત વાગે સવારે જાય ગયા જાગરણ એટલે સસરા એની પત્નીના કાનમાં શબ્દ નાખ્યા જોયું મૂળ સ્વભાવ પર આવી ગઈ છે ઘરે મોડી ઉઠતી છે ને એટલે મોડું ઉઠવાનું ચાલુ કરી દીધું છે આ ના ચાલે આપણા ઘરમાં અહીં તો પંદર દાડા થયા નહીં ને મોડું ઉઠવાનું ચાલુ કરી દીધું આવું ન ચાલે તાર કહેવાય ને તો કહી દેજે ને હરખી રીતે રે અહીંયા આવા શબ્દ મેં કીધું એટલે સાસુનો પણ મગજ ગયો કાંઈ પતિ પત્ની તો સમજા ને તમે પત્ની પતિને કહે પતિ પત્નીને કઈ ગાડું હાલું તો તો જ ગાડું હાલે નગર હાલે નહીં એકબીજાનું માને તો જ ગાડું હાલેકર હાલે નહીં એ અન્યાય થાય તો એ દે આ અન્યાય થાય છે ને એ જ હાલે છે જુજો એટલે બે નક્કી કરી દીધું કે સાસુ આવું ભાવ ને બરાબર હું તો સવારે સાડા સાત જાગીને તો બધું જ કામકાજ કરીને ખૂબ પાછું કપડાં ધોઈ નાખા થાળ બનાવી નાખો ભગવાને ધરાવી દીધો માતા પિતાને પગે લાગી દીધું આરતી કરે બધું જ કરી દીધું એના જે કરવામાં બધું જ કરી દીધું અને સાસુ સસરા હાચી પણ લીધા બરાબરના અને પતિ તો જોબ પર ગયો હતો અને ત્રણ કે સાડા ત્રણ વાગે સાસુ સસરા ઘેરી વેળા આવ અને ઘેરી વેળા અને કહ્યું વહુ આવું નહીં ચાલે આ તો ડેલી હવે વહેલું જાગી જવું પડશે વહેલા જાગીને ભજન કરો અને વહેલા જાગીને ઘરના કામકાજ પૂરા કરો ઘરના સ્વભાવ છે ને બધા સ્વભાવ અહીં નહીં ચાલે નકર વેતા થવા અહીંથી આવું કહી દીધું ક્યાં સુધી કહી દીધું વેતા પડો આવું કહી દીધું કહેવાની રીત છે સાસુ સસરા કહેવાની રીત છે ન વહુ બગડતી હોય તોય બગડી ન મન હોય હોય તો તો અટકી મન જુદા જુદું પડી જાય મધભેદ મન ભેદ ન થતા હોય તોય ભેદ પડી જાય સાસુ સસરાય બરાબર બની લીધી આ ઘરમાં એવું નહીં કઈ ચાલે આ તો સીધી સીધી રીતે રહેવું પડશે વેલા જાગીને ભજન કરો અને વેલા જાગીને ઘરના કામકાજ વધારે કરો અને બધાની દેખરેખ રાખો એ ભાષામાં કહેવાય પણ એ ભાષામાં કીધું હતી તે બેટા બહુ કેમ મોડા જાય તમે આજે બીમાર છો કંઈ બીમાર હોય તો તમે ચિંતા ના કરતા હમણાં બે દિવસ તમે આરામ કરો તમે આરામ કરો ઘરની ચિંતા ના કરી દેતા કામકાજ બધું થઈ જશે અને તબિયત સાચો બધી આમાં કંઈ જોતું હોય કંઈક કારું હોય કંઈક કામકાજ હોય તો કયો તો કરી દી આપણું બધી તમારું

એ ગળી ગઈ સહન કરી લીધા રાત્રે પતિ આવ્યા છતાં પણ એ શબ્દ કીધા નહીં સુગર વાળા શબ્દ કીધા ના આજે મોડા ઉઠવાના શબ્દ એક કોઈ શબ્દ એના પતિને રજૂ ના કર્યા કે મમ્મી પપ્પા મને આવી રીતે વઢા મહિનો દોઢ મહિના ગયો તો સસરાના જે કપડાં હશે ને એને પ્રેસ કરવાના બાકી છે ઇસ્ત્રી કરવાના બાકી અને ધોવાના બાકી હતા બે વસ્તુ કરવાની બાકી અને બીજા બધા કપડાં ધોવાઈ ગયા હતા એટલે સસરાને બરાબરનું મગજ ગયું અને કીધું એના પત્નીને આને સમજાવી દેજે બરાબર નહીં ને કાંઈ ઘરમાં નહીં ચાલે કાંઈ એ નહીં કાંઈ હું નહીં હવે તો ઓલી સાસુ એને પતિ તો જોઈએ જ અને સાસુને પણ બરાબરનું મગજ ગયો હતો કે ઘણા દિવસે રસોઈ બગાડે છે રસોઈ કરતા આવડતું જ નથી તેલ બગાડે છે ઘી બગાડે છે અને બાજુવાળા એ બહુ સોબત રાખે છે ધ્યાન રાખતી નહીં પરિવારનું મને ઘણા દિવસથી થઈ ગયું છે ને કહેવાનું વાંધો ની ચિંતા ના કરતા આપણે જ કહીએ અને આ તો હવે એમ તે પતિ થોડા કામ માટે બે ત્રણ દિવસ જોવા માટે બહાર ગયા હતા અને સાસુ સસરા ઘેરી વળા અને કંઈ પણ શબ્દ કીધા વિના સાસુએ એ વહુના કેશ ઝેલા અને કેશ ઝાલીને જોરદાર લાફો મારી દીધો ગાલે લાફો તો મારી દીધો અને સાસરો સસરાએ તો લાત મારી પગે સસરાએ પગથી એ વહુને લાત મારી અને લાત મારીને એ જે વહુ ત ને એ નીચે ટળી પડી અને ચોધાળ આસુએ રડી પડી અને કેવા લાગી મા બાપ મારે કઈ ભૂલ હોય તો કે હું સુધારી નાખું ત્યારે સાસુ કે ઘણા દિવસ સુધી તો રસોડું બગાડે છે ઘી તેલને બધું બગાડે છે એમાં મતનું આવે છે કઈ તારા બાપાએ તને કંઈ શીખવું છે કે નહીં શીખવું તો ને કંઈ આવું કીધું એન શસ્ત્ર એવું કીધું કપડાં ધોતા આવડતા નથી કપડાં ધોતી નહીં ટાઈમે પ્રેસ કરતી નથી અમારું ધ્યાન રાખતી નથી અમારું ધારું કરતી નથી સ્વચ્છંદી થઈ ગયો છું તું નીકળાય થી ઘરેથી અને દીકરાની ચિંતા ના કરીશ આમાં દીકરાને બીજી મળી રહેશે તારી જે તો અનેક મળશે એને આવું કહી દીધું પતિ તો બે ત્રણ દિવસ પછી આવ્યો કામકાજ કરીને અને સાસુ સસરે એના દીકરાએ કીધું કે વહુ આવું બધું કરે છે અને વહુને પૂછ્યું પતિએ અને વહુ એવું કે છે મારી જ ભૂલ હતી પતિદેવ હું સુધારી નાખીશ અને પતિ પણ એની ઉપર તાળુકી પડ્યો બરાબરનો કે માવડીયો હતો એ માવડિયા થવાનું છે પણ અન્યાય થતો હોય પતિનો અને પછી માવળી થાવ એ રીતિ નથી એ સત્સંગની રીતિ નથી સત્સંગ તમને આવું નથી શીખવતું આવું નથી શીખવતું વહુ શાંત થઈ ભૂલ સ્વીકારે છે માફી માંગે છે સાસુ સસરા પાસે અને પતિ પાસે છતાં પણ ત્રણેય નિર્ધાર કર્યો અને ત્રણેય ભેગા થઈને એની એવા કડવા શબ્દ કે છે એવા કડવા શબ્દ કહે છે ને એ તમારું વર્ણન કરાવી જ છે જ નહીં પણ વહુ તોય છતાં નિરાશા નહીં કરતી દિવસો વિતાવે છે અને બહુ ઝઘડા થાય બહુ ઝઘડા થાય બહુ ઝઘડા થાય અને એને એમ થયું કે હું પિયર જઈશ તો વધારે મા બાપ દુઃખી થશે એને મારા દુઃખી નથી કરવા કોઈને દુઃખી નથી કરવા અને સાસુ સસરાને કલહને લઈને પતિના કલહ લઈને એને અઢી મહિના થયા તો આત્મહત્યા ગળે ફાંસો લઈને લઈ લીધો એને આજે પણ એ દીકરાને હજી પત્ની નવી નથી મળતી કોઈ દેતું નથી સત્સંગી છે પણ સત્સંગ કેવો છે 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 આ આ કુસંગમાં કુસંગ કે આવ્યા પછી આવા સ્વભાવ હોય કે બીજાને હેરાન કરવાના પક્ષપાત કરવાના વગરવા કે એને વઢવાના તો સત્સંગ એવું તમને નથી શીખવતું સત્સંગ તો તમને શીખવે છે સમાધાન શીખવે છે સમાધાન કઈ રીતે થાય ભગવાનને શું ગમે છે સદપુરુષને શું ગમે છે એ કરવાનું છે આપણે અને એ જો કરીએ ને તો સુખ્યા થવાય તો સુખ્યા થવાય તો સુખી થવાય નકર સુખ્યા થવાય નહીં ક્યારેય સુખ્યા ના થવાય એવું જ કંઈક આ રતનબાઈ સાથે થયું સાસુ સસરાએ ઝાકારો આપ્યો તારે તારું ફોડી લેવું જોઈએ અને રતન ને સંસાર પ્રત્યે નફરત થવા લાગી અને બાપુને કે બાપુ આવું સંસારી સ્વાર્થ છે ત્યારે સંત મહાત્મા મુરદાજી કહે છે કે બેટા રતન પછી તે શું કર્યું સાસુ સસરાએ તને જાકારો આપ્યો પછી તે શું કર્યું બાપુ પછી મને એમ થયું માતા પિતા પતિ એ બધા સ્વર્ગ સીધાઈ ગયા સાસુ સસરાનો આધાર હતો એ પણ હવે મને નોંધારી બનાવી દીધી એમણે પછી મને એક જ આશાનો આશાનું કિરણ હતું મારું મારો મોટો ભાઈ હતો એ જે મોટો ભાઈ છે એ સુખી હતો એ સુખી હતો અને મારી સાથે હેત પણ ઘણું રાખતો હતો એટલે મેં છે ને એની પાસે ગઈ

બદલી નાખો બાપુ પછી ભાઈ ને ભાભી ના પણ વ્યવહાર બદલવા લાગ્યા અને એના વ્યવહાર થી મને એવું અંતરમાં લાગી આવ્યું કે હું આમને બોજારૂપ લાગુ છું પણ શું કરું બાપુ સ્ત્રી જીવન હતું મારો કોઈ આધાર નહોતો છેલ્લે ભાઈ હતો અને ભાભી હતા અને ભાઈ ને ભાભી મને પણ મેણા અને ટોણા સંભળાવવા લાગ્યા વંડી ઉપર ઉગેલું ઘાસ કેટલા દિવસ લીલો રે એમ પ્રેમ વગરનો ને એક દિવસ મારી કઠણાઈનો કાળ આવી ચુક્યો અને કહી દીધું મને ભાઈએ જ ચોખ્ખા શબ્દમાં એને બધું કીધું મને સહન કર્યું ભાઈના નાતે પણ એક દિવસે મને એવા શબ્દ કઢવા કહી દીધા કે રતન તને અમે છે ને બે પાંચ દિવસ સાચી શકીએ વધારે દિવસ ના સાચી શકીએ તારું જિંદગીભર અમે પોષણ ના કરી શકીએ તારો ભાઈ સાચો પણ અમે કંઈ તારું જિંદગીભર પોષણ કરી શકીએ નહીં બાપજી આ ભાઈના શબ્દ સાંભળીને હું મૂર્છિત થઈ ગઈ અને પૃથ્વી પર ઢળી પડી અને મેં મારા ભાઈને હાથ જોડીને કરી કરીને કીધું ભાઈ તું મારો આધાર છો નથી મમ્મી ને પપ્પા નથી મારો પતિ સાસુ સસરે મને ધોંધરી બનાવી દીધી છે તું મારો ભાઈ છે મારું ધ્યાન નહીં રાખે તું જ મારો આશરો છું અને બેન બેન ને ભાઈ ન હાચે તો ભાઈ શું કામ ભાઈ ત્યારે ભાઈ કે તારે જે કેવું કે મને એનાથી કઈ ફરક પડ્યો નથી અમે કઈ તારું જિંદગીભર પોષણ ના કરી શકીએ બે પાંચ દિવસ કરી શકીએ અને ભાઈ ને ભાભીએ બાપુ સાફ કહી દીધું તારે તારો રસ્તો કરી લેવો જોઈએ તું તારો રસ્તો જાતે શોધી લે તારે ને અમારે શું આવા સંબંધ છે ને સ્વાર્થી ભરેલા ત્યાં ક્યારે એકતા પ્રેમ સત્સંગ કઈ આવતું નથી ત્યાં તો નકરું કલહ કલ ને કલહ જ આવે છે બાપજી હું રડી રડીને થાકી ગઈ અને ઘર છોડી ભાઈનું ઘર હતું એ છોડીને બાપુ બજારમાં હું ભટકવા લાગી અને ભટકવા લાગી મને એક વિચાર આવ્યો કે નાથના જે આગેવાનો છે એ આગેવાનો હું પ્રયત્ન કરી રહી હતી એમની આગળ મેં નાતના જે આગેવાનો હતા મારી પરિસ્થિતિ બધી મેં એમને કીધી પણ બાપુ કોઈ મારી પરિસ્થિતિ સમજીએ

આપણું જો કોઈ હોય તો મહારાજ છે આપણા જો કોઈ હોય તો સત્પુરુષ છે આ બે જો દીવાનંદી આપણા જીવનમાં કરી દેસુ ને તો કોઈ કાળે જીવનમાં દુઃખ નહીં આવે કોઈ કાળે દુઃખ નહીં આવે કોઈ કાળે દુઃખ નહીં આવે માટે જીવનમાં છે ને એવી એક દાંડી રાખવી જેને કરીને આખો સંસાર આપણને છોડી દે ને પણ આ બે તત્વ એવા છે આપણને ક્યારે ના છોડે ક્યારે ના છોડે ભગવાનને ભગવાનને મળેલા જે સત્પુરુષ આ ભક્ત આ એવા તત્વો છે ને ક્યારે આપણને ના છોડે એ આપણને ઉચકી લે આપણને આજે સહજ છે તમે દુઃખી થઈ આવો તો તમને હાચ્યું કોણ ભગવાન આ સત્પુરુષ અને ભક્ત જ સાચવે ને સાધુ જ મહેનત કરે ને તમારી પાછળ કે ચાલો આ ભગતને પર્યાય કોઈ હાચવતું નહીં તો મદદ કરાવીએ આજે ઘણા બધા એવા છે ઘણા બધા એવા છે એની સેવા પણ થાય છે આજે પરિવારમાં આજે ઘણા બધાની એવી સેવા થાય છે આધાર વિનાના થઈ ગયા હોય એને ભણાવવાના હોય તો આજે લોહેધામ પરિવાર તરફથી ઘણી બધી સેવાઓ થાય છે ઘણી બધી સેવાઓ થાય છે એને લિસ્ટ કરીએ તો હાર માળાઓ થાય એવી છે સમય આવશે ત્યારે આપણે એની વિશે પણ આપણે ચર્ચા કરીશું ચર્ચા કરીશું પણ જીવનમાં આપણે સુખી થવું છે જીવનમાં જો આપણે આગળ જવું છે તો આપણે બે તત્વને ખાસ ધ્યાનમાં ધ્યાનમાં રાખવા ભગવાન સત્પુરુષ અને એવા ભક્ત એની સાથે જો આપણે મન રાખી મૂક્યું હોય એમની સાથે સારી રીતે સમર્પિત ભાવ રાખ્યો હોય સારી નિષ્ઠા બજાવી હોય તો આપણું આપણી કાળજી રાખે રાખે ને રાખે જ એટલા માટે મહારાજ કે મૃતમાં જેવું મા બાપમાં હેત છે જેવું ભાઈ બહેનમાં હેત છે એવું કોની વિશે કરવું સંતોમાં કરવું ભક્તોમાં કરવું પરિવાર છોડશે ને તો તમને મંદિર હાચવશે કોણ હાચવશે ઘણા કે ને મંદિરની કિંમત શું છે તો મંદિરની કિંમત એ છે જે દિવસે પરિવાર છોડશે ને એ દિવસે તમને મંદિર અને સત્પુરુષ હાચવશે સત્પુરુષ હાચવશે ભક્ત હાચવશે ભક્ત હાચવશે ભક્ત હાચવશે એટલા માટે આ જીવનમાં આપણે દ્રઢ કરી લેવું જોઈએ આગળની કથા હજી અધ્યાય રતનબાઈનો ચાલુ છે એ આપણે હજી કાલે જોઈશું અહીં આપણે કથાને પૂર્ણ કરીએ છીએ ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે હરે કૃષ્ણ મહારાજની જય